બોટાદ જિલ્લાના રાનપુરના કનારા ખાતે વાલમ ઇન્ડસ્ટ્રી પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાનપુર પંથકમાં વિકાસ અને રોજગારીની તકો ઊભી કરતું વાલમ ઇન્ડસ્ટ્રી પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાણપુરમાં કનારા ખાતે ધંધુકા હાઈવે ઉપર વાલમ ઇન્ડસ્ટ્રીઝ પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિશ્વપ્રસિદ્ધ ટેક્સપિન બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણાના હસ્તે વાલમ ઇન્ડસ્ટ્રીઝ પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાણપુર વિસ્તારને વિકાસની તેજ ગતિએ આગળ લઈ જવા અને લોકોને ઘર આંગણે રોજગારી મળી રહે તેવા હેતુથી ઘનશ્યામભાઈ સાવધરિયા દ્વારા કનારા ખાતે વિશાળ જગ્યામાં વાલમ ઇન્ડસ્ટ્રીઝ પાર્ક બનાવવામાં આવનાર છે, જેનું ખાતમુહૂર્ત રાણપુર કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટેક્સપિન બેરિંગ કંપનીના માલિક વિશાલભાઈ મકવાણા, આલ્ફા કંપનીના માલિક લલિતભાઈ સોલંકી, રાણપુર પીએસઆઈ એનસી સગર, પૂર્વ સરપંચ માનભા પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય મનીષભાઈ ખટાણા, રાણપુર વેપારી મંડળના ઉપપ્રમુખ સુલતાનભાઈ બાગડિયા, મેરુભા પરમાર, કનારા ગ્રામ પંચાયતના સરપંચ સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. ઉમેશ ગોરાવા, ZSTV, બોટાદ. તાલુકાના કિનારા ગામે એક જે નાનું એવું ગામ છે એમાં આજે વાલમ ઇન્ડસ્ટ્રી પાર્કનું અમે ખાતમુહૂર્ત ટેક્સપિનના માલિક વિશાલભાઈ સાથે કરાવ્યું છે. આનો ઉદ્દેશ આત્મનિર્ભર યોજના જે સરકારની આવે છે એ આત્મનિર્ભર યોજનામાં સરકારને પૂરેપૂરો લાભ રાણપુરના લોકોનો મળે, કિનારા ગામના રોજીરોટી મળે એ ઉદ્દેશથી એક નાના ઉદ્યોગકારને કે જેને અત્યારે બહુ તકલીફ હોય એ નાનો ઉદ્યોગકાર 2-3-4 લાખ રૂપિયા રોકાણ કરીને એક મોટી ઇન્ડસ્ટ્રીનું સપનું જે જોતો હોય એનું સાકાર કરવા માટે એક ઇન્ડસ્ટ્રી પ્લોટનું આજે ખાતમુહૂર્ત અમે લોકો કર્યું છે, જેમાં ટેક્સપિનનો ખૂબ જ અમને સહયોગ છે. ટેક્સપિનના માલિક વિશાલભાઈ નાથે આજે અમે પાયાનું ખાતમુહૂર્ત કરાવ્યું છે અને એ લોકોને સહકારથી જ અમે લોકો કામ કરવાના છીએ. ટેક્સપિન ઇન્ડસ્ટ્રીના જે જોબ વર્ક જે લોકો કરતા હોય એ લોકોને જે આ પ્લોટ અહીંયા લેશે પાર્કમાં એને એ લોકો જોબ વર્ક એમના નીતિની મુજબ કામ કરશે એનું જોબ વર્ક પણ મળશે. ટેક્સપિનનું જે લોકો જોબ વર્ક જે લોકો કરતા હોય, સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, બોટાદ, એ લોકોને ટ્રાન્સપોર્ટિંગ પણ ન થાય, જો એ લોકો પોતાનું નાનું અહીં પણ ચાલુ કરે તો એ લોકોને પણ ફાયદો થાય અને આપણી ટેક્સપિન ઇન્ડસ્ટ્રીઝનો આમાં ખૂબ ગ્રોથ થાય અને નાના ઉદ્યોગોને પણ નાનો ઉદ્યોગ મળે એ હેતુથી આ ઇન્ડસ્ટ્રી પાર્કનું ઉદ્ઘાટન કરે છે. આ પાર્કમાં જે ટેક્સપિન જે લોકો કામ કરતા હોય એ લોકોને કામ મળી રહે પણ જે નાનો ઉદ્યોગ પોતાનું ઉદ્યોગ કરતા હોય, નાનું ઘરે કંઈ કામ કરતા હોય એને પણ અહીંયા જો કામ કરશે તો લગભગ એને 60-75 જેટલી સબસિડી પણ મળશે અને સરકારની બધી યોજનાનો લાભ મળશે અને બેંકની લોન પણ મળશે. SBI બેંક છે, બેંક ઓફ બરોડા છે, એ બધાની લોન અમારો ટાઈપ ચાલુ છે, એ બેંકો પણ તે લોન આપવા તૈયાર છે. તે લોનથી કામ થાય અને કોરોનાનો જે મહામારી ચાલી રહી છે તેમાં અત્યારે નાના નાના ઉદ્યોગોને ખૂબ આવક જરૂરિયાત હોય છે ત્યારે આ પાર્કમાં ખૂબ સફળ થશે એવું હું માનું છું. અમૃતમાં વિશાલભાઈ અને ઘનશ્યામભાઈ બંને વિચારશીલ માણસો છે. ખૂબ ઘનશ્યામભાઈની બી એક કાયમી એક પદ્ધતિ છે કે નવી નવી ટેકનોલોજીને નવા ઉદ્યોગોને વિકાસ માટે હંમેશા પ્રયત્ન હોય છે એમનો. તો એક રાણપુરમાં ક્યાંય ઇન્ડસ્ટ્રીઝ પાર્ક છે નહીં, આજે એમનો પહેલો પ્રયત્ન છે અને રાણપુરમાં ખૂબ મોટું ઇન્ડસ્ટ્રીઝ છે જ. તો વેન્ડર અલગ અલગ જગ્યાએ નાની નાની જગ્યાઓમાં કારખાના ચલાવે છે, જેમને એક નવી સુવિધા મળશે અને બીજું અત્યારે આ બેંકોની લોન આખી એક ઇન્ડસ્ટ્રી સાથે મળશે, શેડ સાથે, જે ઘનશ્યામભાઈનો સરસ પ્રયત્ન છે અને એમાં સફળ થાય અને અમે એમને શુભેચ્છા આપીએ છીએ. કહેવું પડે કે ઘનશ્યામભાઈ સાવધરિયાએ રાણપુરમાં આ એક જે ખામી હતી આ તાલુકાના વિકાસની અંદર એ પૂરી કરવાની પૂરેપૂરી કોશિશ કરી છે. રાણપુરની અંદર બેરિંગના મોટા 3 કારખાનાઓ આવેલા છે, જેના અંડરમાં નાના નાના ઉદ્યોગકારો હોમવર્ક કરવા માટે અને લેબ કામ કરવા માટે, જોબ કામ કરવા માટે ઘરે બધો સામાન લેતને બધું રાખીને કામ કરતા હતા. એ લોકોને જગ્યાની ખૂબ અગવડતા પડતી હતી. આ વસ્તુને ઘનશ્યામભાઈએ ધ્યાનમાં લીધી છે અને જે ગામની અંદર ઘરોની અંદર માણસોને જગ્યાના અભાવે લેથ મશીન ચલાવવા પડતા હતા એ લોકોને હવે ઉદ્યોગની જગ્યા મળશે અને આનાથી એ લોકોને શું થશે, જગ્યા મળશે તો એ લોકો મશીનો પણ વધારશે, કારીગરો પણ વધારશે, તો જેનાથી રોજીરોટીનું નવસર્જન થશે. અને આજે છેલ્લા 10-15 વર્ષમાં તમે જુઓ તો રાણપુર અને કનારાનો ખૂબ જ ઔદ્યોગિક રીતે વિકાસ વધી રહ્યો છે. જગ્યાની જે
એમ કહેવાય ને કે થોડીક આમ અછત જેવું દેખાતું હતું. એવા સમયમાં ઘનશ્યામભાઈએ એક ઉદ્યોગકારો માટે સારી જગ્યાનું આયોજન કરી પ્લોટિંગ કર્યું છે અને ઉદ્યોગ ઝોન જે બનાવ્યો છે જેનાથી રાણપુર તાલુકાની જીઆઈડીસીની જે ખામી છે ને એ પૂરી થશે. એકલા સ્ટેક્સપિન આરએમપી કે રાજબેરિંગના વેન્ડરો નહીં પણ નાના બીજા જે ગામના ઉદ્યોગકારો છે એ લોકો પણ અહીંયા આવશે અને 100% પોતાના પ્રોજેક્ટ અહીંયા મૂકશે અને કનારાનો ખૂબ ખૂબ સારો વિકાસ થશે એવી મને આશા છે. થેન્ક યુ. સૌ પ્રથમવાર ઘનશ્યામભાઈનો આભાર માનીશ કે તેઓ આ એમની પ્લોટિંગની જગ્યા જે પ્લોટિંગ પડે એવી જગ્યા છે અહીંયા ઇન્ડસ્ટ્રી પાર્કનો એમને જે વિચાર આવ્યો કે જ્યાં જ્યાં નાના માણસોને અહીં રોજીરોટી મળી રહે, ખાસ કરીને અમારા અહીં રાસ બેરિંગ ઊભી કરવામાં આવી તો પણ ગામનાને અમારા ગામના ઘણા એમાં રોજીરોટી એમને મળી રહેશે અને ઘણા વર્કર અમારે કનારાના ત્યાં જાય છે અને કામ કરે છે. ટેક્સપિન 2 પણ બનવાનું હતું ત્યારે પણ મેં મહેનત કરી હતી કે મારા ગામમાં ઇન્ડસ્ટ્રીઝ પાર્ક આવે અને સારું, અને જ્યારે નાના વર્કરોને અહીંયા લાભ મળી રહે એ માટે થઈને જે અત્યારે પ્રયાસ અમને કર્યો છે અને ટેક્સપિનનો પણ સહકાર મળી રહે છે તો એ બદલ ઘનશ્યામભાઈ તથા ટેક્સપિન બેરિંગ સર્વેનો હું આભાર માનું છું કે મારા ગામમાં આવો ઇન્ડસ્ટ્રીઝ પાર્ક ઊભો કર્યો તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે અહીંયા જેથી કરીને ઉદ્યોગ સ્થપાય અને નાના માણસો રોજીરોટી મળી રહે. બસ એ લગભગ 100 થી 100 વેન્ડરો કદાચ હશે એમની પાસે, 150 વેન્ડરો હશે. બેરિંગને લગતી જે કંઈ આઈટમો હોય એ બધી આઈટમો આજે ટેક્સપિન કંપનીને, રાણપુર ગામ નાનું છે એટલે જનરલી વેન્ડરો બધા બહારથી એમને મંગાવી પડે છે. ધારો કે બેરિંગ ટર્નિંગ હોય તો રાણપુર નાનું હોવાથી અહીંયા એટલો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ નથી જોબ વર્ક વેન્ડરોનો, કારણ કે અહીંયા શું ઇન્ડસ્ટ્રીયલ ઝોન કોઈ જાતનું છે જ નહીં અને હતું નહીં. ઘણા વર્ષોથી જીઆઈડીસીની માગણી હતી ગામમાં, પણ હજી સુધી જીઆઈડીસી અહીંયા બનાવેલ નથી. પરંતુ અમારા રાણપુરના ઘનશ્યામભાઈ સાવધરિયાએ પહેલ કરી અને રાણપુરની અંદર કનારા ગામની અંદર આ ઇન્ડસ્ટ્રીયલ ઝોન સ્થાપવાની જે કોશિશ કરી છે તેને અમે બધા વેન્ડરો આવકારીએ છીએ અને ભવિષ્યની અંદર ટેક્સપિન ગ્રુપ સાથે સંકળાયેલા તમામ વેન્ડરો અહીંયા આવે અને પોતાની પ્રગતિ કરે એવી અમે બધાને શુભેચ્છા પાઠવી છીએ. જણાવવાનું કે આપણે રાણપુરમાં આવો ઇન્ડસ્ટ્રીયલ પાર્ક થઈ રહ્યો છે તેનાથી આપણા તમામ વેન્ડર ભાઈઓને આનો ખૂબ લાભ લેવો, અને અમે જ્યારે જોઈએ છીએ કે રાણપુરમાં આટલી ઇન્ડસ્ટ્રીઓ છે તો લીમડીની અંદર જીઆઈડીસી છે, ધંધુકામાં છે, પણ આ જગ્યાએ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક થવાથી આપણા સર્વ વેન્ડર ભાઈઓને આની અંદર જે બી કામ કરશે એ લોકોને સારી પ્રગતિ થશે. એટલે આ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એની ડિઝાઇન બી બહુ સરસ બનાવી છે અને બહુ સરસ યોજના છે જેની અંદર સબસિડી બી મળવાની છે. એટલે આપણા સર્વ વેન્ડર ભાઈઓ, ટેક્સપિનના વેન્ડર હોય, દરેક કંપનીના જે બી ઉદ્યોગ સ્થાપવા માગતા હોય અને નવું કાર્ય કરવા માગતા હોય એમના માટે રાણપુરમાં આ સરસ યોજના છે. તો આપણે બધા સૌથી હું ઘનશ્યામભાઈને શુભેચ્છા પાઠવું છું કે આ સરસ કાર્ય કર્યું છે અને બધા વેન્ડરો તમે બી આ